हेलो गाइस, इलेक्ट्रिकल नी अंदर मोस्ट एमपी एमसीक्यू छे 10 ते आपणे जोई लेशुं। एग्जाम में वारंवार पूछाता हुई छे ते तमारे आ वीडियो तमारे वारंवार जो ते जेथी तमने आ वीडियो नी अंदर जे एमसीक्यू आपेल छे तमने याद रही जाए। बराबर छे। सौ प्रथम आपणे पहेलो एमसीक्यू जोईशुं। कयो छे तो ज्यारे 66 केवी लाइन शार्प टर्न लेटी होय त्यारे नीचेना पैकी क्या प्रकारनो इन्सुलेटर वपराय छे? तो आंसर थशे डी, स्ट्रेन इन्सुलेटर वपराय छे। त्यारबाद बीजा नंबर छे, नीचेना पैकी कई फ्रिक्वन्सीनो लांबो समयगाळो होय छे? समयगाळो कोण कई फ्रिक्वन्सीनो होय छे नीचे आપેલ? તો એનો આન્સર થશે એ, 1 હર્ટ્ઝ જે ફ્રિક્વન્સી હોય છે એનો સમયગાળો લાંબો હોય છે। ત્યારબાદ આપણે ત્રીજા નંબરનો જોઈશું, વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં લીકેજ કરંટના કારણે ખાલી જગ્યાના કારણે વહે છે। લીકેજ કરંટ વાયરિંગ ઇન્સ્ટોલેશન લીકેજ કરંટ શાના લીધે વહે છે? તો આપણે આન્સર થશે બી, ઇન્સ્યુલેશન ફેલના લીધે। ઇન્સ્યુલેશન જો ફેલ થઈ જાય તો એના લીધે લીકેજ કરંટ વહે છે। ત્યારબાદ છે ચોથા નંબરનો, ઇન્ડક્ટિવ સર્કિટનો પાવર ફેક્ટર ખાલી જગ્યા હોય છે? તો ઇન્ડક્ટિવ સર્કિટનો પાવર ફેક્ટર લેગિંગ હોય છે, આન્સર થશે બી। ત્યારબાદ પાંચમા નંબરનું છે, ટ્રાવેલિંગ વેવ સામે ઇક્વિપમેન્ટના રક્ષણ માટે નીચેના પર કયું સાધન વપરાય છે? તો આ વપરાય છે લાઇટિંગ એરેસ્ટર। એ લાઇટિંગ એરેસ્ટર આપણે સબસ્ટેશનની અંદર જોઈ શકે છે। ત્યારબાદ છે સ્ટાર કનેક્શનમાં લાઇન ફેઝ અને ફેઝ કરંટ વચ્ચેનો શું સંબંધ છે? તો આન્સર થશે બી, આન્સર થશે બી, લાઇન કરંટ ઇઝ ઇક્વલ ટુ એટલે કે બરાબર ફેઝ કરંટ બરાબર છે એનો બરાબર થશે ઇઝ ઇક્વલ ટુ થશે। ત્યારબાદ છે સાતમા નંબરનું, લેડ એસિડ બેટરી કયા પ્રકારની બેટરી છે? ત્યાર એનો આન્સર થશે બી, સેકન્ડરી સેલ પ્રકારની છે બેટરી। ત્યારબાદ છે આઠમા નંબરનું, જે SF6 સર્કિટ બ્રેકર માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તેનો આન્સર થશે ડી, તેનો ઉપયોગ કોલસાની ખાણોમાં થઈ શકે છે। ત્યારબાદ નવમા નંબરનો છે, કેટલા મૂલ્યનો વીજ પ્રવાહ મનુષ્યના શરીરમાંથી પ્રસાર થાય તો તેને પ્રાણઘાતક એટલે કે મૃત્યુ પામી શકે છે? તો આન્સર થશે એનો ડી, 30 મિલી એમ્પિયરથી 50 મિલી એમ્પિયર સુધીનો જો તમને કરંટ લાગે તો તમે મૃત્યુ પણ થઈ શકે છે માણસ। ત્યારબાદ દસમા નંબરનો છે, ફ્યુઝનો જોડાણ ખાલી જગ્યામાં કરવામાં આવે છે? તો આન્સર થશે એનો સી, વાયર લાઇનની સિરીઝમાં કરવામાં આવે છે। મોસ્ટ આઈએમપી એમસીક્યુ હતા।